नुकसान पहुंचू छे। तल मग अने डुंगळी सहित पाक ने भारे नुकसान थयु छे। जगत नो ताप चिंतित बन्यो छे। खेडूतोने पड्या पर पाटू जेवो काट सर्जायो छे। जी चौबीस कलाक पर तोकते वावाझोडानी आ भयानक तस्वीरो आ दृश्य जुओ, ज्यां जुओ त्यां तोफानी दृश्य जोवा मळी रह्या छे। अमरेली जिल्लामां तोकते वावाझोडाए भयानक स्थिति छे ते उभी करी छे अने भारे ताराजी छे ते सर्जी दीधी छे। जे रीतना हाल अमे जूनागढ अमरेली बाईपास हाईवे छे तेना पर उभा छीए अने त्यांना आपने भयावक दृश्यो छे ते बतावानो प्रयास करीशुं। कारण के जे लोखंडना जे वीज पोल छे ते जे प्रमाणे पवन छे ते फूंकायो हतो तेने कारणे वीज पोल छे ते बेवड़ा वाळी दीधा छे अने खास करीने मोटा प्रमाणमां जे वीज लाइन छे तेमने नुकसानी थई छे। साथे ज आ विस्तार छे तेनी अंदर गईकाले रात्रे 12 वाग्याथी ज 170 અને 185 કિલોમીટર પ્રતિ કિલોમીટરની ઝડપે પવન છે તે ફૂંકાયો હતો। સાથે જ મોટા પ્રમાણમાં તારાજીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક આ વિસ્તારના લોકો છે કે જેમને આ વાવાઝોડું છે તે પોતાની નજરે જોયું છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ ખેતરમાં હતા ત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી। શું કહેશો, વાવાઝોડું આવ્યું ત્યારે કઈ પ્રકારની સ્થિતિ હતી અને તમે નજરે શું જોયું? મેં નજરે જોયું ભયાનક પવન સાથે વરસાદ પણ એટલો બધો પડ્યો, ક્ષેત્રોમાં જે ઝૂંપડા પતરાના હતા, નળિયાના હતા, દિવાલું બધું પડી ગયું, પતરા ક્યાં ગયા કાંઈ પત્તો નથી, વરસાદ અંદાજે 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, ચેકડેમ છલકાઈ ગયા, આવી સ્થિતિ હતી। ખાસ કરીને આ વીજ પોલ બેવડા વળી ગયા છે તો કઈ રીતની આ જે હાઈવે છે તેના પર સ્થિતિ જોવા મળી રહી છે? આગળની શું દ્રશ્યો છે તે જોવા મળી શકે છે? જી આગળ આ જ પોઝિશન છે, બધે વીજ પોલ તો બધે પડી જ ગયા છે, વળી ગયા છે, રોડ ઉપર ઝાડવા આવી ગયા છે, જેસીબીથી સાફ કર્યા ત્યારે રસ્તા ખુલ્લા થયા, આવા બધા દ્રશ્યો હતા। ખાસ કરીને માલઢોર ખેતરની અંદર હતા, પાક હતા ખેતરની અંદર, ખેડૂતોને કેવી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને ઉનાળુ પાક છે તેને કેટલું નુકસાન? ખેડૂતોને નુકસાન જો અત્યારે ઉનાળુ તલ, મગ, ડુંગળી આ બધા પાકને બહુ નુકસાન થયું છે, કેમ કે અત્યારે પાક ઉપર બધી વસ્તુ છે, ખેતરમાં વાઢેલે તલ છે, મગ છે, એવું બધું પડ્યું છે, બધું પૂરું થઈ ગયું। તોકતે વાવાઝોડાએ તારાજીના દ્રશ્યો છે તે અમરેલી જિલ્લાના જે ખેડૂતો છે, લોકો છે, તેમને દેખાડ્યા છે। મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે કે જેમને આ વાવાઝોડું છે તે પોતાની નજરે જોયું છે, તેમની સાથે વાત કરીશું। ગઈકાલે રાત્રે કેવો પવન ફૂંકાણો હતો, વાવાઝોડું જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયું ત્યારે કઈ રીતની સ્થિતિ હતી, લોકો કઈ રીતના બચ્યા છે? રાત્રિના 10 વાગે આશરે હું મારા તબેલે ભેંસો રાખું છું, 10 ભેંસો પાસે ગયો તો બહુ હાલત ખરાબ હતી, ભેંસો ઉપરના પતરા બધા ઉડી ગયા હતા। આજ સવારના જ એકમાંથી એક એનું નાનું બજુડું હતું એ મરી ગયું ઠંડીના કારણે, પવન એટલો રાત્રિના લાગેલો કે એ મરી ગયેલું રાત્રે। બાકી ટોટલ લોસ છે વાડીમાં, એક પણ નીણ ભરવાનું ગોડાઉન કે ડુંગળીનો પાક પડ્યો તો એ બધું ટોટલ લોસ થઈ ગયો છે। ભારે પવન ફૂંકાણો ત્યારે લોકો કઈ રીતના બચ્યા છે આ વાવાઝોડાથી? લોકો મારા 4 મજૂર મુસીબતથી માંડ માંડ કરીને બચાવીને મેં એક મારો એક સ્લેપવાળી પાકી રૂમ છે એની અંદર પૂરીને રાખ્યા હતા, બપોરે 12 વાગે એને જમવાનું નસીબ થયું, સાંજે 7 વાગ્યાની વાત હતી। ખાસ કરીને એનડીઆરએફની ટીમો સરકાર દ્વારા તૈનાત કરવામાં આવી હતી લોકોની મદદ માટે આવી શકે, કઈ રીતના મદદ થઈ હતી અને અમરેલી જિલ્લો છે તેની અંદર કઈ રીતના લોકોને બચાવવાના પ્રયાસો છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યા? ના, અમારા અહીંયા કોઈ ટીમો આવી જ નથી, કોઈ બચાવમાં આવી જ નથી શક્યું, કોઈના કોન્ટેક હતા જ નહીં, નેટવર્કમાં તો મોબાઈલમાં નેટવર્ક નહોતો, કોઈનો ફોન બોન કરી નહોતા શકતા રાત્રિના સમયે। એટલે કે અમરેલી જિલ્લાના જે રસ્તાઓ છે તે પણ વધારે પ્રભાવિત છે તે જોવા મળ્યા હતા। 145 જેટલા રસ્તાઓ છે તેની અવરજવર બંધ થઈ ગઈ હતી, કારણ કે જે મહાકાય વૃક્ષો છે તે રસ્તા પર પડી ગયા હતા, તેમાંથી હજુ પણ અનેક રસ્તાઓ છે તે એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે વાહન વ્યવહાર છે તે પુનર્વત થતો જોવા મળી રહ્યો છે, પરંતુ PGVCL છે તેમને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે અમરેલી જિલ્લો અને જાફરાબાદ રાજુલા વિસ્તાર છે કે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાની છે તે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, એક પણ જાતની જાનહાનિના હજુ સુધી સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ વીજ પોલ છે તે ધરાશાયી થઈ ગયા છે અને તેને કારણે અનેક ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વીજળી છે તે ગુલ થઈ ગઈ છે, વીજ પુરવઠો છે તે ખોરવાઈ ગયો છે। સાથે જ કોરોનાના જે દર્દીઓ હોસ્પિટલોની અંદર દાખલ હતા તેમને પણ
મહામુસીબતે તંત્ર દ્વારા બચાવવાના જે પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે. જે રીતની ખેડૂતોની સ્થિતિ છે અત્યારે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ઉનાળુ પાકનું જે વાવેતર ખેતરની અંદર કરવામાં આવ્યું હતું તેની અંદર વાવાઝોડું છે તે ફરી વળ્યું છે અને તેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, અમરેલી.